मित्रों प्रकरण 9 ની અંદર હાઇડ્રોજન પ્રકરણ ની અંદર એ આપણી એક બીજો પ્રશ્ન થવાનો છે લેક્ચર બીજામાં હાઇડ્રાઇડ સંયોજનો અને એના પ્રકાર વિશેની વાતો ઉદાહરણ સહિત કરવાની છે હાઇડ્રાઇડ સંયોજનો ધાતુના હાઇડ્રોજન સાથેના સંયોજનો दाखला तरीके सोडियम हाइड्रोजन साथे प्रक्रिया करे तो सोडियम हाइड्राइड लिथियम हाइड्रोजन साथे प्रक्रिया करे लिथियम हाइड्राइड मैग्नीशियम हाइड्राइड बेरिलियम हाइड्राइड बोरॉन आने डायबोरेन तरीके पण ओळखवामां आवतुं होय BeH2 तो बेरिलियम हाइड्राइड B2H6 डायबोरेन तरीके ओळखाय मित्रों आवर्त कोष्टकना बधा मोटा भागना तत्वों साथे आ हाइड्रोजन प्रक्रिया करे छे परंतु એટલે ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આ રીતે EH આપે પણ અમુક જગ્યાએ શું આપે છે B2H6 એટલે EMHN અથવા EHN આપે EHN આવા સંયોજનો એ આપતો હોય છે EHN પણ ખરા EHN પરંતુ એ હાઇડ્રોજન વાયુ ખરો ઉમદા વાયુ એટલે 18મો સમૂહ નિષ્ક્રિય સમૂહ અક્રિય સમૂહ ઉમદા સમૂહ એ 18મા સમૂહના તત્વો સાથે કોઈ પ્રક્રિયા કરતો નથી હિલિયમ નિયોન આર્ગોન ક્રિપ્ટોન ઝેનોન રેડોન એના સાથે કોઈ પ્રક્રિયા થતી નથી એ ઉપરાંત ઇન્ડિયમ અને થેલિયમ 13મો સમૂહ બાલ ગાલિંઠા બોરોન એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ થેલિયમ એમાં ઇન્ડિયમ અને થેલિયમ એ હાઇડ્રોજન સાથે આવા હાઇડ્રાઇડ આપતા નથી મિત્રો હાઇડ્રાઇડના પ્રકાર કયા છે તો હાઇડ્રાઇડના 3 પ્રકાર છે એક ક્ષારીય અથવા આયની હાઇડ્રાઇડ ક્ષારીય અથવા આયની હાઇડ્રાઇડ S વિભાગના તત્વો બનાવે છે આવર્ત કોષ્ટકની અંદર 4 વિભાગ પાડેલા છે S E B F એમાં S વિભાગના પ્રથમ 2 સમૂહના તત્વો ધાતુ તત્વો એક ક્ષારીય અથવા આયની હાઇડ્રાઇડ બનાવે છે જ્યારે ધાત્વીય આંતરીય બિન તત્વ યુગ્મિતીય કોણ બનાવે છે તો ડી અને એફ વિભાગના આ પણ ધાત્વીય આંતરીય અથવા બિન તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ બનાવે છે તો ડી અને એફ વિભાગના તત્વો એ ધાત્વીય આંતરીય બિન તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ બનાવે છે પછી અહીં તમે જોશો તો પી વિભાગના તત્વો ખરા આવર્ત કોષ્ટકના છેડે 13 થી 18 સમૂહના તત્વો ખરા પી વિભાગના તત્વો એ સહસંયોજક અથવા આયની હાઇડ્રાઇડ બનાવે છે તો આ રીતે મિત્રો હાઇડ્રાઇડના 3 પ્રકાર પડ્યા છે પહેલો હાઇડ્રાઇડ ક્ષારીય હાઇડ્રાઇડ અથવા આયની હાઇડ્રાઇડ એસ વિભાગના બનાવશે પી વિભાગના એ સહસંયોજક અથવા આયનીય બનાવશે ડી અને એફ વિભાગના તત્વો એ ધાત્વીય આંતરાલીય અથવા બિન તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ બનાવશે તો 3 પ્રકાર છે હાઇડ્રાઇડ ત્યાર પછી વાત કરીએ કે ક્ષારીય હાઇડ્રાઇડ આયની હાઇડ્રાઇડ તત્વ યુગ્મિતીય હાઇડ્રાઇડ વિશેની વાત કરું છું તો મિત્રો પહેલી વસ્તુ યાદ રાખવાની કે એસ વિભાગના તત્વો પ્રથમ સમૂહ આલ્કલી ધાતુ તત્વ બીજો સમૂહ આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો આ બે સમૂહના તત્વો જેમની વિદ્યુતઋણતા બિલકુલ ઓછી છે એટલે એમને પ્રબળ વિદ્યુત ધન તત્વો કહેવામાં આવશે આ પ્રબળ વિદ્યુત ધન તત્વો એ ક્ષારીય અથવા તો આયની હાઇડ્રાઇડ બનાવશે
ये तत्व केवा छे भाई हल्का धात्वी हाइड्राइड संयोजन छे केवा हल्का धात्वी हाइड्राइड संयोजन लिथियम हाइड्राइड सोडियम हाइड्राइड पोटेशियम हाइड्राइड बेरिलियम हाइड्राइड मैग्नीशियम हाइड्राइड आ बदा छे જેમાંના કેટલાક પોલિમર બનાવે છે પોલિમર એટલે અનેક આ રીતે ભેગા 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 થઈ અને પોલિમર બનાવતા હોય એમાં BeH2 અને MgH2 પોલિમર એટલે મોટો અણુ બનાવે સંખ્યાબંધ અણુઓ જોડાઈ અને મોટો અણુ બનાવે એને પોલિમર કહેવાય તો એ વાત છે આ ક્ષારીય આયની હાઇડ્રાઇડ છે એ કેવા છે ઘન અવસ્થામાં સ્ફટિકમય છે અબાષ્પશીલ છે કેવા છે અબાષ્પશીલ અને અવાહક તરીકે વર્તે છે તો ક્ષારીય આયનીય તત્વયોગ મિતિ હાઇડ્રાઇડ ખરા એ તમે જો તો પોલિમર તો છે જ હલકા ધાત્વી હાઇડ્રાઇડ છે ઉપરાંત સ્ફટિકમય અબાષ્પશીલ અને અવાહક તરીકેનું કામ એ કરતા હોય છે કોણ તો આ તત્વની વાત આ હાઇડ્રાઇડ પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે મિત્રો TTFF આવા પ્રશ્ન આવે છે કે કોણ ભાઈ આ પ્રકારનું કામ કરે છે તો તમે જો અથવા કયું સાચું છે તો પીગળિત અવસ્થામાં વિદ્યુતનું વહન કરે આ હાઇડ્રાઇડ ઘન અવસ્થામાં સ્ફટિકમય હોય અબાષ્પશીલ હોય અને અવાહક હોય છે ક્યારે ઘન સ્થિતિમાં પણ પીગલી સ્થિતિની અંદર આ હાઇડ્રાઇડ એ વિદ્યુતના કેવા છે વાહક છે એના માટે આપણે ઉદાહરણ એ લઈશું તો આ રીતે તમે જો તો 18મા સમૂહના તત્વો એ 18મા સમૂહના તત્વો કોઈ પણ હાઇડ્રાઇડ બનાવતા નથી ઉપરાંત થેલિયમ અને ઇન્ડિયમ આ બે તત્વો પણ 13મા સમૂહના બે તત્વો પણ હાઇડ્રોજન સાથે સંયોજતા નથી અને કેવા પ્રકારના બનાવે છે EN HN EMHN આ પ્રકારના હાઇડ્રાઇડ બનાવે છે તો S વિભાગના તત્વો એક ક્ષારીય આયની હાઇડ્રાઇડ બનાવે છે P વિભાગના તત્વો સહસંયોજક આયન આયની હાઇડ્રાઇડ બનાવે છે D અને F વિભાગના તત્વો એ ધાત્વીય આંતરાલીય અને બિન તત્વ યોગમિતિ હાઇડ્રાઇડ બનાવે છે તો મિત્રો આ વસ્તુ એ ખાસ આપણે યાદ રાખવાની ઓકે હા મિત્રો ક્ષારી હાઇડ્રાઇડ ની અંદર પીગળિત અવસ્થાની વાત કરું ક્ષારી હાઇડ્રાઇડ કોણ બનાવે એસ વિભાગના તત્વો પ્રથમ અને બીજા સમૂહ કેવા છે આમ અવાહક છે પણ જ્યારે પાણીમાં દ્રાવણ બનાવ અબાષ્પશીલ છે સ્ફટિકમય છે એવા આ પદાર્થોની વાત કરું આપણે પીગળિત અવસ્થામાં એટલે દાખલા તરીકે કેલ્શિયમ હાઇડ્રાઇડ પીગાળેલી સ્થિતિમાં લે પીગાળેલી સ્થિતિ એટલે લિક્વિડ લખવાનું આ પીગાળેલું કેલ્શિયમ હાઇડ્રાઇડ એ પણ ક્ષારીય હાઇડ્રાઇડ છે પીગળિત અવસ્થામાં એમનું આયનીકરણ થશે કેલ્શિયમ પ્લસ ટુ અને એચ માઇનસ આવું આયનીકરણ થવા વિદ્યુત વિભાજન કરીશું શું કરીશું વિદ્યુત વિભાજન તો એનોડ ઉપર અને કેથોડ ઉપર શું મુક્ત થશે એની વાત કરું છું હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન ઓફ માઇનસ થાય હાઇડ્રાઇડમાં હાઇડ્રોજનનો માઇનસ થાય તો એન વિદ્યુત વિભાજન કોષ છે એનોડનું ચિહ્ન પ્લસ કેથોડનું ચિહ્ન માઇનસ છે તો પ્લસ ઉપર માઇનસ આવશે માઇનસ ઉપર પ્લસ આવશે CA પ્લસ ટુ નું રિડક્શન થઈ કેલ્શિયમ ધાતુ મળશે અને એનો ઉપર હાઇડ્રાઇડ નું ઓક્સિડેશન થશે ધાતુ નો હાઇડ્રાઇડ હોય તો હાઇડ્રોજન નો માઇનસ આ મોટા કદના સંયોજન માં હાઇડ્રોજન નો પ્લસ પણ ધાતુ ના હાઇડ્રાઇડ માં હાઇડ્રોજન નો માઇનસ
तो माइनस वन मतलब शून्य थे तो ऑक्सीडेशन में वारो आज क्षारीय हाइड्राइड पिघलित अवस्था में हो विद्युत विभाजन करिए तो ऑक्सीडेशन थानू हाइड्रोजन वायु मुक्त थश। आ क्षारीय हाइड्राइड पानी साथ प्रक्रिया करे विस्फोट उत्पन्न करे। आ प्रक्रिया विस्फोटक जीते सोडियम धातु ने पानी नाखी तो धड़ाको करी एम आ क्षारीय हाइड्राइड सोडियम हाइड्राइड पानी की अंदर नाखशो तो हाइड्रोजन वायु उत्पन्न थाय हाइड्रोजन वायु धड़ाको करी नाखशे थतु होय छे तो सोडियम हाइड्रोक्साइड और हाइड्रोजन वायु आवशे। लिथियम हाइड्राइड जे खरा क्षारीय हाइड्राइड में लिथियम हाइड्राइड आ लिथियम हाइड्राइड सामान्य तापमाने ऑक्सीजन के क्लोरीन साथ प्रक्रिया करता नहीं और एटला माटे आ लिथियम हाइड्राइड नो उपयोग अन्य हाइड्राइड नी बनावट अन्य हाइड्राइड नी बनावट में। मित्रों अन्य हाइड्राइड ए कौन छे लिथियम एल्युमिनियम हाइड्राइड कोई पण नो रिडक्शन करू हाय तो निकल प्लेटिनम पेलेडियम आ तो वपराय ज सोडियम बोरो हाइड्राइड वपराय એમ લિથિયમ બોરોહાઇડ્રાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ રિડક્શન પ્રબળ રિડ્યુસિંગ એજન્ટ તરીકે છે જે રીતે ઓક્સિડેશન કરવા માટે કેએમએનઓ ફોર છે એ રીતે રિડક્શન કરવા માટે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડ એ વપરાતા તો લિથિયમ હાઇડ્રાઇડ એ ઓક્સિજન અને ક્લોરિન સાથે પ્રક્રિયા કરતો નથી માટે અન્ય હાઇડ્રાઇડની બનાવટમાં ઉપયોગી અન્ય હાઇડ્રાઇડ ખૂબ ઉપયોગી છે રિડક્શન કરવા માટે તો લિથિયમ હાઇડ્રાઇડની એલ્યુમિનિયમ ક્લોરાઇડ જોડે અને ડાયબોરોન સાથે પ્રક્રિયા કરતો આપણને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને લિથિયમ બોરોહાઇડ્રાઇડ મળે છે। તો મિત્રો આ રીતે આ ક્ષારી હાઇડ્રાઇડ એમએચ પ્રકારના એમએચ ટુ પ્રકારના આ ક્ષારી હાઇડ્રાઇડ છે આ ખાસ કરીને હલકા છે અબાષ્પશીલ છે સ્ફટિકમય છે વિદ્યુતના અવાહક છે પણ જે દ્રાવણની અંદર તમે બનાવશો ત્યાં તેમનું આયનીકરણ થાય અને વિદ્યુત વિભાજન કરીશું તો હાઇડ્રાઇડનું આ ક્ષારીય હાઇડ્રાઇડનું ઓક્સિડેશન થઈને હાઇડ્રોજન વાયુ આપે છે। આ ક્ષારીય હાઇડ્રાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને એ વિસ્ફોટ તરીકે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે। આ ક્ષારીય હાઇડ્રાઇડ એટલે લિથિયમ હાઇડ્રાઇડ એ ઓટુ સીએલ ટુ સાથે સામાન્ય તાપમાને પ્રક્રિયા કરતા નથી એટલા જ માટે એમનો ઉપયોગ અન્ય હાઇડ્રાઇડની બનાવટમાં લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ લિથિયમ બોરોહાઇડ્રાઇડ એક અગત્યના હાઇડ્રાઇડ છે રિડ્યુસિંગ એજન્ટ એ બનાવવા હોય તો લિથિયમ હાઇડ્રાઇડની કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે અથવા ડાયબોરોન સાથે એ પ્રક્રિયા કરતો આ બનાવી શકાતા હોય છે। તો આ રીતે ક્ષારીય હાઇડ્રાઇડ હલકા છે પ્રબળ વિદ્યુત ધન તત્વો છે હલકા પ્રબળ વિદ્યુત ધન તત્વો એટલે એમની વિદ્યુત ઉર્જા બિલકુલ ઓછી છે। કોણ એસ વિભાગના તત્વો પ્રથમ સમૂહના અને બીજા સમૂહના આ બે અહીં છે એટલે હલકા છે એવા આ લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ ફ્રાન્સિયમ ના હાઇડ્રાઇડ પેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ સ્ટ્રોન્સિયમ બેરિયમ ના હાઇડ્રાઇડ એક સારી હાઇડ્રાઇડ તરીકે ઓળખાતા હોય છે। હવે બીજા હાઇડ્રાઇડની વાત કરીએ મિત્રો સહસંયોજક હાઇડ્રાઇડ બીજો પ્રકાર સહસંયોજક અથવા તો આંગળી હાઇડ્રાઇડ પી વિભાગ 13 થી 18 સમૂહ સુધીના તત્વો પી વિભાગના તત્વો આ હાઇડ્રાઇડ બનાવે છે જેની અંદર ધાતુ અધાતુ તત્વો એ હાઇડ્રોજન સાથે સંયોજાશે અને આ રીતે આવા આણ્વીય હાઇડ્રાઇડ આપે છે। ઉદાહરણ તરીકે આપણે મિથેન આપ્યો છે CH4 એમોનિયા આપ્યું છે આ અધાતુ તત્વો ફોસ્ફીન આપ્યું છે આ SBH3 આપ્યું છે એન્ટીમની હાઇડ્રાઇડ આ H2O અધાતુ તત્વ છે ઓક્સિજન
पानी H2S H2SC H2T HF आ बदा हाइड्राइड आ बदा तत्वों कार्बन नाइट्रोजन फॉस्फरस एंटीमनी ऑक्सीजन सल्फर सिलेनियम कैलियम और क्लोरीन आ बदाज पी विभागना तत्वों तेरथी 18 समूह सुधी ना तत्वों छे ये आ हाइड्राइड बने छे जेमने इलेक्ट्रॉनी संख्या ने आधार अने लुईस बंधारण ने आधार त्रण प्रकार में वर्गीकरण करेलू छे दाखला तरीके तमे जो तो पहलो हाइड्राइड इलेक्ट्रॉनी उणप वाला हाइड्राइड अपूरता इलेक्ट्रॉन वाला हाइड्राइड जे तमे अज्ञात साइंस में पण क्यों जोयु हतु आपने ख्याल हो डायबोरेंज B2S6 બે બોરોન આઈ ત્રણ હાઇડ્રોજન મૂકી દઉં એક બે ને ત્રણ હાઇડ્રોજન આના પર ત્રણ હાઇડ્રોજન મૂકી દઉં એક બે ને ત્રણ હાઇડ્રોજન બોરોન નો પરમાણુ ક્રમાંક કેટલો છે મિત્રો તો 5 તો બે ને ત્રણ બે ને ત્રણ એટલે ત્રણ ઇલેક્ટ્રોન મૂકી દઉં આ ત્રણ મૂકી આના પર ત્રણ મૂકી દઉં એક બે અને આ ત્રીજો અહીં મૂકી દો હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એક એક મૂકી દો એક ઇલેક્ટ્રોન એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન આનો એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન બોરોનનો સોરી બોરોનનો એક એક મૂકી દો તો બોરોનના ત્રણ થઈ ગયા આ બોરોનના ત્રણ હા હાઇડ્રોજનનો એક એક અને એક એક ઇલેક્ટ્રોન મૂકી હવે કે છે આને એક બંધ થઈ ગયો બે ઇલેક્ટ્રોન એટલે બંધ બે ઇલેક્ટ્રોન એટલે બંધ બે ઇલેક્ટ્રોન એટલે બંધ પણ આ ઇલેક્ટ્રોન છે પણ આ ઇલેક્ટ્રોન નથી તો માટે આ જે ઇલેક્ટ્રોન ખરા આ જે બંધ બનશે એ ઇલેક્ટ્રોનની ઉણપ વાળો બંધ આને બનાના બંધ કહેવાય બનાના બંધ કહેવાય ઇલેક્ટ્રોન પરિશુદ્ધ એમાં મિથેનનું ઉદાહરણ આપણે આપીએ છીએ કોનું ઉદાહરણ મિથેન કાર્બનનો પરમાણુ ક્રમાંક મિત્રો તો 6 એટલે 4 ઇલેક્ટ્રોન મૂકી દઉં હા હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલા હાઇડ્રોજન છે 4 તો 4 હાઇડ્રોજન અહીં મૂકી દઉં છું અને એનું એક એક ઇલેક્ટ્રોન મૂકી દઉં એક એક ઇલેક્ટ્રોન મૂકી દઉં આ રીતે તો આવું થઈ ગયું CN પરથી એક પણ વધારાનો નથી એક પણ ઓછો પણ નથી એટલે પૂરતા ઇલેક્ટ્રોન વાળા એટલે ઇલેક્ટ્રોન પરિશુદ્ધ હાઇડ્રાઇડ આ રીતે થયો છે ત્રીજો હાઇડ્રાઇડ વધારે ઇલેક્ટ્રોન વાળા ઇલેક્ટ્રોન ધણી હાઇડ્રાઇડ ઇલેક્ટ્રોન ધણી હાઇડ્રાઇડ કોણ છે તો જેની અંદર બે ઉદાહરણ એક HF છે હાઇડ્રોજન અને ક્લોરીન નંબર હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક 1 ક્લોરીન નો પરમાણુ ક્રમાંક 9 9 એટલે 2 અને 7 લુઈસ ની બિંદુ રચના તો એ 7 ઇલેક્ટ્રોન મૂકી તો આવું થયું પણ આ ઇલેક્ટ્રોન કેવા છે વધારાના છે એટલે ઇલેક્ટ્રોન ધણી હાઇડ્રાઇડ વધારે ઇલેક્ટ્રોન તો આ એક ઉદાહરણ બીજું ઉદાહરણ H2O ઓક્સિજન ને બે હાઇડ્રોજન મૂકી દઉં છું હાઇડ્રોજન નો પરમાણુ ક્રમાંક કે ઓક્સિજન નો પરમાણુ ક્રમાંક 8 એટલે 2 અને 6 તો 1 2 3 4 5 6 આ રીતે ઇલેક્ટ્રોન મૂકી દીધા તો આ જે ઇલેક્ટ્રોન ખરા એ અબંધકારક ઇલેક્ટ્રોન છે આ જે ઇલેક્ટ્રોન અબંધકારક બંધ બનાવવામાં વપરાય સિવાયના છે એટલે વધારે છે માટે
ઇલેક્ટ્રોન ધની ખાઈ જાય, બંધ બનાવ્યા સિવાય ના પડી રહ્યા છે તિજોરીમાં, પાટી ઇલેક્ટ્રોન ધની ખાઈ જાય, બંધ બનાવ્યા પછી એક પણ વધતો નથી એટલે પરિશુદ્ધ હાઇડ્રાઇડ પૂરતા હાઇડ્રાઇડ, બંધ બનાવવામાં ખોટી જ છે પાટી ઇલેક્ટ્રોન ઉણપ વાળા અપૂરતા ઇલેક્ટ્રોન વાળા હાઇડ્રાઇડ. તો આ બોરોન ઈ વિભાગનું છે, કાર્બન પી વિભાગનું છે, ક્લોરિન ઓક્સિજન પી વિભાગનું છે. તો સહસંયોજક આની હાઇડ્રાઇડ પી વિભાગના તત્વો એ આ હાઇડ્રાઇડ બનાવે છે. ઓકે, તેની વાત કરી તો બે રીતે વર્ગીકરણ આપ્યું, ઇલેક્ટ્રોનની સંખ્યાને આધારે અને લુઇસ બંધારણને આધારે આ વર્ગીકરણ કર્યું. ઓકે મિત્રો, મિત્રો સારી હાઇડ્રાઇડ જોયા, એસ વિભાગના તત્વો બનાવી, પી વિભાગના તત્વો એ જેની અંદર આપણે સહસંયોજક આયની હાઇડ્રાઇડ બનાવ્યા, ડી અને એફ વિભાગ નીચે છે જે આપણને ધાત્વિક અંતરાલીય બિન તત્વયોગમિતિ હાઇડ્રાઇડ બનાવે છે. તો ડી અને એફ વિભાગના તત્વો આપણને ધાતુ સાથે આ પ્રક્રિયા કરીને આવા હાઇડ્રાઇડ બનાવે છે. ઉદાહરણ આપણે વેનેડિયમ હાઇડ્રાઇડ, નિયોબિયમ હાઇડ્રાઇડ, ટિટાનિયમ હાઇડ્રાઇડ, લેન્થેનિયમ હાઇડ્રાઇડ, હાફનિયમ હાઇડ્રાઇડ. તો ડી અને એફ વિભાગના તત્વો લેન્થેનાઇડ એક્ટિનાઇડ શ્રેણીના તત્વો, 28 તત્વો, 29 તત્વો, સંક્રાંતિ ધાતુ તત્વો ડી વિભાગના 3 થી 12 સમૂહ સુધીના તત્વો એ આ હાઇડ્રાઇડ બનાવશે. આ તત્વો ધાતુ તત્વો છે, આથી ધાત્વિક હાઇડ્રાઇડ તરીકે ઓળખીએ છીએ. આ સમૂહ 7, 8, 9 સમૂહની ધાતુઓ આ હાઇડ્રાઇડ બનાવતી નથી. મિત્રો અહીં સમૂહની વાત ચાલે છે, ઉભો ઉભી લીટી અને સમૂહ, ત્રીજો સમૂહ, ચોથો, પાંચમો, છઠ્ઠો સમૂહ, 7મો, 8મો અને 9મો આ 3 સમૂહના તત્વો ખરા આ હાઇડ્રાઇડ બનાવતા નથી. તો પરીક્ષા પૂછાય કે ધાત્વી હાઇડ્રાઇડમાં કોણ બનાવતો નથી, તો 7, 8, 9 સમૂહના તત્વો. છઠ્ઠો સમૂહ ખરો, છઠ્ઠો સમૂહ એમાં ક્રોમિયમ, એ ક્રોમિયમ હાઇડ્રાઇડ બનાવશે જે ઉષ્મા વિદ્યુતની સુવાહક છે. પણ મિત્રો એમની એ કેટલા સુવાહક છે, એમની જનક ધાતુ કરતાં એમની વિદ્યુત વહન ક્ષમતા વધારે નથી. એટલે આ ક્રોમિયમ છે, આ ક્રોમિયમ હાઇડ્રાઇડ છે, આ જનક તત્વ છે, જેમાંથી બને એને જનક અને આ જનિત તત્વ કહેવાય હાઇડ્રાઇડ. પણ આ બેમાં વિદ્યુત વહન ક્ષમતા ક્રોમિયમની વધુ છે, ઉષ્મા અને વિદ્યુત વહન ક્ષમતા કોના કરતા, ક્રોમિયમ હાઇડ્રાઇડ કરતો. મિત્રો અમિતાભ બચ્ચન એ અમિતાભ બચ્ચન છે, અભિષેક બચ્ચન એ એટલો પાવરફુલ નથી. આ રીતે યાદ રાખવા, મોટે ભાગે બિન તત્વ યોગ મિત્ર છે. એટલે મિત્રો એમાં પ્રમાણ સચવાતું નથી, પાણી એ તત્વયોગ મિત્ય છે, હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ 2:1 પ્રમાણ છે, માટે તત્વયોગ મિત્ય હાઇડ્રાઇડ કહેવાય. જ્યારે આમાં નિશ્ચિત સંરચનાના નિયમોનું પાલન થતું નથી, આથી આ બિન તત્વયોગ મિત્ય, એમાં પ્રમાણ જળવાતું નથી, માટે બિન તત્વયોગ મિત્ય હાઇડ્રાઇડ. એની અંદર લેન્થેનમ હાઇડ્રાઇડ 1:1 પરમાણુ હોવું જોઈએ, પણ હાઇડ્રોજનનું પ્રમાણ 2.27. ઇથર્બિયમ હાઇડ્રાઇડ હાઇડ્રોજનનું પ્રમાણ 1 હોવું જોઈએ, પણ 2.55 છે. ટિટાનિયમ હાઇડ્રાઇડ હાઇડ્રોજનનું પ્રમાણ 1 હોવું જોઈએ, પણ 1.5 થી 1.8 છે. એટલે પ્રમાણ સચવાતું નથી, નિશ્ચિત સંરચનાના નિયમનું પાલન થતું નથી, આથી એમને બિન તત્વયોગ મિત્ય હાઇડ્રાઇડ. ધાતુ તત્વો સાથે બનાવે છે
अटे तात्विक हाइड्राइड प्रमाण सचवा तो नहीं नीचे संरचना ना नियमों नो पालन थतो नहीं अटे बिन तत्वयुक्त मिथ्या हाइड्राइड तीजो एक नाम आप्यो आंतरालीय हाइड्राइड मित्रों दाखला तरीके आ धातु छे आ धातु छे आ परमाणु ने ओला गोला तरीके कल्पवामां आवे छे आ धातु छे एनी अंदर वच्चे जग्या छे ए जग्या ने अंतराल कहेवाय छे आ अंतराल मां नाना परमाणु कद धरावता हाइड्रोजन परमाणु आमां गोठवाय छे आथी आ अंतराल मां गोठवाय छे आ छिद्रो मां गोठवाय छे माटी अमने नाम आप्युं आंतरालीय हाइड्राइड कया आंतर एना कारणे आ धात्विक बंधनी अंदर कोई फेरफार थतो नथी तो अंतरालमां गोठाय छे मित्रो आ एक ईट छे आ ईट ने अंदर छिद्रो केतला छे आ ईट ने पाणी नी अंदर मूकीशुं छिद्रो केतला छे आम खबर नहीं पड़े पण ईट ने पाणी नी अंदर मूकीशुं तो ईटमांथी એ છિદ્રોમાંથી હવા નીકળશે અને જો પાણી આવશે એટલે પરપોટા ઉત્પન્ન થશે શું અવાજ આવે છે આપને ખ્યાલ હોય તો અને માટે આ રીતે અંતરાલ આ છિદ્ર છે એમાં નાના પરમાણુ તત્વ ધરાવતા હાઇડ્રોજન પરમાણુ ગોઠવાય એટલે આવા હાઇડ્રાઇડ થયા અંતરાલીય હાઇડ્રાઇડ મિત્રો આ નિકલ આ ડીએફ વિભાગના તત્વો નિકલ છે પ્લેટિનમ છે પેલેડિયમ છે આ તત્વો છે એ મૂળ ધાતુ કરતો એમનું બંધારણ કંઈક અલગ છે એટલા માટે હાઇડ્રોજિનેશન પ્રક્રિયાની અંતર હાઇડ્રોજિનેશન એટલે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા તો નિકલ ઉદ્દીપક વપરાતો હોય એમાં નિકલ ખરો એ ધાતુ છે આ નિકલ ધાતુ છે આ ધાતુની અંદર હાઇડ્રોજન પરમાણુ આવશે અને અસંતૃપ્ત સંયોજનોમાંથી સંતૃપ્ત સંયોજનો તરીકેનું કામ કરશે એટલા માટે આ હાઇડ્રાઇડ ખરા એ ઉદ્દીપક તરીકે વપરાય છે કે ઉદ્દીપક તરીકે હાઇડ્રોજનના સંગ્રહ કરવા માટે વપરાય છે ઉર્જાના સ્ત્રોત માટે આ સંયોજનો પણ એ વપરાય છે કોણ આ ધાતુ હાઇડ્રાઇડ આ બિન તત્વ યુગ્મિત હાઇડ્રાઇડ આ આંતરાલી હાઇડ્રાઇડ ઓકે તો હાઇડ્રાઇડના ત્રણ પ્રકાર કયા ક્ષારીય હાઇડ્રાઇડ એસ વિભાગના તત્વ બનાવે સહસંયોજક આણ્વીય હાઇડ્રાઇડ પી વિભાગના તત્વ બનાવે ડીએફ વિભાગના તત્વો ધાત્વિક આંતરાલીય બિન તત્વ યુગ્મિત હાઇડ્રાઇડ બનાવે આ રીતની એક વાત કરી હવે એક ત્રીજું હાઇડ્રોજન પેરોક્સાઇડ ની બનાવટ અને એની પ્રક્રિયા જોવાની અને ત્રણ લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટર પૂરું કરીશું ઓકે.